તો કોલકાતાની ઘટનાનો અમદાવાદમાં પણ વિરોધ યથાવત છે બીજે મેડિકલ કોલેજમાં સતત ચોથા દિવસે તબીબોનો વિરોધ યથાવત છે મૃતક પીડિતા અને તેના પરિવારે ન્યાયની માંગ ન્યાય મળે તે માટે તબીબોના દેખાવો ડોક્ટર્સને માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સની પણ ટ્રેનિંગ અપાઈ મોટી સંખ્યામાં વિરોધ માટે એકત્રિત થયેલા જુનિયર મહિલા તબીબોને આત્મરક્ષણની ટ્રેનિંગ અપાઈ છે

બનાસકાંઠાની ખાલી પડેલી વાવ બેઠક અંગે ગરમાવું ખાલી પડેલી વાવ બેઠક પર હાલથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે વાવની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા ગરમાવો જોવા મળ્યો છે સાંસદ ગેનીબેને હાથ છોડેલાઓને ઘર વાપસીનું આમંત્રણ આપ્યું છે લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મહેશ દવેને આપ્યું કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ મહેશ દવે બે હજાર સત્તરમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા અને બે હજાર ત્રેવીસમાં ફરી કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળ્યા હતા વાવની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા આમંત્રણ આપ્યું લાખણીના લાલપુર ગામમાં ગીનીબેનનો સન્માન સમારોહ હતો ત્યાં તેમણે આ વાત કરી એવી હું અપેક્ષા સાથે મહેશભાઈ કરવા માટેની હોય તો ભૂલો પૂરા ઘરે આવે કે શું કેવત છે ભાઈ રબારી ની ગાય દાડે ગમે ત્યાં સરવા થાય પણ હા જાય દૂધ ઘર ધરીને આલે

તો ગેનીબેન ઠાકોરના કોંગ્રેસમાં ઘર વાપસીના આમંત્રણ પર મહેશ દવેની પ્રતિક્રિયા પોતે ભાજપ સાથે જોડાયેલા હોવાની તેમણે સ્પષ્ટતા કરી ગેનીબેનનું આમંત્રણ માથા પર રાખું છું પણ એ રાજકીય સ્ટેજ ન હતું મહેશ દવે કહ્યું ગૌમાતાની વાત હતી એટલે સ્ટેજ પર ગયો હું ભાજપ સાથે જ છું અને અમારી સરકાર ગૌમાતા માટે છે મંચ ઉપરથી આપ્યું મેં એમને કહ્યું કે આપનું આમંત્રણ માથા ઉપર છે આ મારા મતે મેં એમને બીજી કોઈ ચર્ચા નથી કરી પરંતુ મેં કહ્યું કે મારા મનથી કે આ જે મંચ છે એ રાજકીય મંચ નથી આ સાધુ સંતો મહંતો ભક્તો અને ગૌ માતા સંબંધી મંચ છે એટલે એ વખતે મેં કોઈ પણ ચર્ચા કરવાનું ટાળેલ હતું હું એવું સમજું છું કે કેટલાક લોકો મને અનેક પ્રશ્નો પૂછ્યા અનેક પ્રકારે મીડિયા દ્વારા અને બીજા લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તમે શું કોંગ્રેસ જોઈન કરો છો ભાજપમાંથી આ છો નારાજ છો ના 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 એટલા માટે જ્યારે ચૂંટણી પતી ગયા પછી અને જ્યારે રાજકીય સ્ટેજ બેનરનો કાર્યક્રમ ન હોય ત્યારે પોતે જવું જોઈએ એવા મતે હું ગયો છું મને ક્યારેય કોઈ પાર્ટીએ ગૌમાતાની વાત કરતા રોક્યો નથી કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય મને ક્યારેય ગૌમાતાની વાત કરવા માટે ક્યારે કોઈએ રોક્યો નથી અને એટલા માટે હું ગૌમાતા સંબંધી

ગ્રામજનોના જોબ કાર્ડ બન્યા છે પરંતુ આ ગ્રામીણ મજૂરોએ આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગામાં કામ કર્યું નથી તેમ છતાં તેમના નામના બેંક એકાઉન્ટ ખુલ્યા અને મજૂરીના પૈસા પણ ચૂકવાયા પરંતુ તે પૈસા મજૂરો સુધી નહીં અન્ય કોઈ વ્યક્તિ બારોબાર ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું કોઈ વ્યક્તિ દ્વારા ગ્રામજનોને ભોળવીને બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા પરંતુ એટીએમ કાર્ડ તેમને અપાયા ન હતા તેથી ગામ લોકોના એટીએમ કાર્ડથી અજાણ્યા ઠગબાજોએ આ મનરેગાના પૈસા ઉપાડી લીધાનું ખુલ્યું છે ગામના એક જાગૃત નાગરિકે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી છે આ મામલામાં યોગ્ય તપાસ થાય તો અનેક જવાબદાર અધિકારી સપડાઈ શકે છે લોકોએ તટસ્થ તપાસની માંગ કરી છે જોબ કાર્ડ બની ગયા છે અમારા ખાતા ખુલી ગયા છે એટીએમ અમને આપ્યા નથી અમારા પૈસા ખરા એ ખાતામાંથી બીજા લોકોએ ઉપાડી લીધા છે અને અમને એમને કીધું હતું કે કામનું સારું કામ કરશું

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કરી રક્ષાબંધનની ઉજવણી ભટાલ સ્થિત પોતાના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી સીઆર પાટીલે બહેનને ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા બહેન સુરેખાએ ભાઈ સીઆર પાટીલની કલાઈ પર બાંધ્યું સુરક્ષા કવચ રક્ષાબંધન નિમિત્તે મંત્રી અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ગુજરાતની જનતાને રક્ષાબંધનની પાઠવી શુભેચ્છા આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્વ છે ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાઈ આવે છે પરંતુ આ ફક્ત લાગણી નથી પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે પ્રોમિસ મોક પ્રવેશ આપવામાં આવે છે કે હું તારી સાથે છું હું તારી રક્ષા માટે છું અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે કે ભાઈ ઊભો રહે છે એને આ રાખડી યાદ આવે છે એની જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે રેગા યોજનામાં મોટા કૌભાંડનો આક્ષેપ મુકાયો છે બારોબાર પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે મૃતક મહિલાના નામે પૈસા ઉપાડી લીધા મૃત્યુ પામ્યાના પંચોતેર દિવસ સુધી વેતન ફાળવાયું સરપંચ તલાટી સહિત અધિકારીઓનું કૌભાંડ હોવાનો પરિવારજનોએ આક્ષેપ મૂક્યો છે વડોદરા તાલુકાના સમસાબાદ ગામની મહિલા મૃત્યુ બાદ પણ વળતર મેળવતી રહી ગંગાબેન રાવજીભાઈ પટેલિયાના નામે સત્તર હજાર નવસો પચીસ રૂપિયા અન્ય વ્યક્તિએ ઉપાડી લીધા તો પંચોતેર દિવસની હાજરી ભરી પૈસા ઉપાડી લીધા

વીસમી તારીખે લગભગ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધીમાં જવાની શક્યતા રહે છે અને ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ કેરળથી કર્ણાટક સુધી ભારે વરસાદ કરશે અને ધીરે ધીરે ત્યાંમાંથી કરણમળ થતાં લો પ્રેશર બનશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે આગળ લો પ્રેશરની ગતિવિધિથી ગુજરાતના કેટલાક ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની પણ શક્યતા રહે છે તો અંબાલાલના મતે બે વરસાદી સિસ્ટમ ચાર દિવસ બાદ દસ દિવસ સુધી ગુજરાતની ધરતીથી તરસ છપાવશે પચ્ચીમી તારીખની આસપાસ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ બનશે તેની અસર પણ લગભગ ગુજરાત તરફ થશે ગુજરાતના ભાગોમાં તારીખ ચાર બાદ થી ત્રીસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે વરસાદ ગયો નથી તારીખ ત્રેવીસ પછી પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે પરત અને જે જગ્યાએ પડે ત્યાં જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ સિસ્ટમમાં જે મજબૂત છે એ એક તારીખ અરબી સમુદ્રની તારીખ વીસથી પચીસ અને બંગાળ ઉપસાગરની તારીખ પચીસથી ત્રીસમાં આ બે મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે અતિભારે ક્યાંક હળવો ક્યાંક સારો ક્યાંક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે ભારે ક્યાંક હળવો ક્યાંક વધુ વરસાદ લાવી શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા અરબી સમુદ્રની શાખા અને બંગાળની ઉત્સાગરમાં જે સિસ્ટમ બને છે તેના કારણે રહેવાની શક્યતા રહે છે અંબરાલે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે પણ મોટી આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં ક્યારેક વીસથી પચીસમાં ઘણા ભાગોમાં સારા વરસાદની શક્યતા રહેશે અલબલ કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદની ઝાપટાં પડી શકવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં વરસાદ લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં લગભગ પચીસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થશે અને ચોવીસ સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેતા અમદાવાદમાં લગભગ પચીસ ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહે છે ગાંધીનગરમાં પણ વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે એટલે ત્રીસમી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે